આપણે ત્યાં તો અધ્યાત્મ ક્ષેત્રમાં જેને ગુરુ ના હોય એને નુગરો કહીએ છીએ, અને નુગરો કોઈને કેવો એ અધ્યાત્મ ક્ષેત્રની સૌથી મોટી ગાળ છે. ક્યાં તો નુગરો છે. રાવણ બહુ પંડિત છે, રાવણ બળવાન છે, રાવણની સત્તા એટલે બીજો ચક્રવર્તી હોય એમ. રાવણની પાસે સંપત્તિ છે, આ બધું હોવા છતાં રાવણનું પતન થયું. એનું કારણ એ કે રાવણના જીવનમાં કોઈ ગુરુ નથી. શંકરજી પ્રત્યે આમ એને ભાવ છે અને ઈષ્ટ માને છે, પણ ગુરુ વગરનો ને એટલે અભિમાનના દેવતાની સામે અભિમાન કરે છે રાવણ. કૈલાસ સમેત શિવજીને ઉઠાવ્યા બિસભુજ, અને દસમુખ રાવણે ત્યાં એમ થયું કે ઠીક છે, આનો ભાર તો આપણે ઉપાડીએ કેમ છે બરાબર. એટલે ઘણી વાર ઘણા પાછા પૈસા વાળા કોકને ભજતા હોય ને તો એ બાપુ એ સંતના ઉપર પોતે ઉપકાર કરતા હોય એવી રીતે એને ભજે કે એનો આશ્રમ તો અમે હલાવી દઈએ, હવે બાપુને અમારી જરૂર પડે વારે ઘડીએ ફોન કર્યા કરે. બસ એ રાવણે કૈલાસ ઉઠાવ્યો ને શિવ સમેત, એના જેવી વાત છે આ કે આખો આશ્રમનો કૈલાસ અમે ઉઠાવ્યો. ગુરુ હોતો તમારે મહારાજ કઈ ચિંતા નહીં કરવાની, બાપુ તમારે કોઈ પાસે માગવા નહીં જવાનું, આપણે બેઠા છીએ. પણ પછી પોતે ન્યા જાય એટલે આમ એના હુકમ બધાએ માનવા પડે એવું. આમ તો કદાચ અતિશયોક્તિ પૂર્ણ છે, પણ એવું પણ કહેવાય છે કે રાવણ જ્યાં સુધી જાય ને ભોળાનાથ ની, એને રોજ ભોળાનાથ ની પૂજાનો નિયમ, પણ જ્યાં સુધી જાય ને ભોળાનાથ ની પૂજા ન કરી લે ત્યાં સુધી ભોળાનાથે બારું નીકળાય નહીં. કે ક્યાંક બીજે એપોઇન્ટમેન્ટ આપી હોય ને ઓલા ફોન ઉપર ફોન કરતા હોય, ભોળાનાથ ક્યારે પહોંચો છો, અહીં બધું તૈયાર છે, તો ભાઈ આમાં મારે રાવણ ન થયો હજી, એ આવે ને પૂજા કરી લે તો હું બારો નીકળું ને. આવું હતું એમ આશ્રમને એના ઉપર પોતાનો કબજો રાખે, બાપુને ત્યાં કાબુમાં રાખે. એવું નહીં તો આપણી અંદર ક્યાંક રાવણ જાગ્યો. જીવનમાં એક સંત હોય એટલે એને આધીન રહેવાનું. એ જ શિવ હનુમાન બનીને ગયા અને રાવણને સમજાવ્યું અને તોય ન માન્યો. પછી હનુમાનના રૂપમાં શંકરે જેની લંકા હળગાવી કે આવી લંકા, આ હોનાની લંકા અને આ તારી સમૃદ્ધિ, આનાથી જો તને આટલું અભિમાન થતું હોય તો બળી લંકા સળગાવી. તો રાવણ અભિમાનના દેવ ભગવાન શિવને ભજીને પણ અભિમાનથી એ ન બચી શકે, અને જીવનમાં ગુરુ નથી. નુગરો એ બહુ મોટી ગાળ છે આપણા અધ્યાત્મ જગતની. કોઈ કેવા મહાપુરુષના શરણે રહો, સદગુરુ ચરણોમાં શીશ રે નમાવી પાનવાઈ. તો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યેક લીલાઓ આપણને કઈ